હેલો હાય નમસ્તે, હું છું હેલી અને સ્વાગત કરું છું તમારું રસોઈ શોમાં, પાવર્ડ બાય પાછા મસાલા, સ્પેશિયલ પાર્ટનર શાંતિ જુનિયર્સ. આજે આ રસોડે આપણને બધાને જલસે જલસા પડવાના છે, કારણ કે આજે આ રસોડે અલગ અલગ વાનગીઓ તો બનવાની છે, પણ જોડે જોડે આપણે મળવાનું છે અલગ અલગ મહેમાનોને પણ, જેમની સાથે આપણે કરવાના છીએ અલગ અલગ વાતો અને શીખીશું એમની સાથેથી મસ્ત મજાની વાનગીઓ. તો ચલો એના માટે શરૂ કરી દઈએ આ મજાની સફર. પ્રિયંકા, વીકેન્ડનો માહોલ હોય તો તમારા ઘરે આમ કયા પ્રકારની વાનગીઓની ડિમાન્ડ થતી હોય છે? સેન્ડવિચ બર્ગર હોય કે પાસ્તા હોય કે પછી સબ્જી પરોઠા હોય કે પછી ચાઇનીઝ કોઈ વાનગી હોય કે જે ફટાફટ થઈ જાય, તો એવું બધું બનતું હોય. અને વીકેન્ડ હોય એટલે એવું થાય કે થોડું ફટાફટ રસોડામાંથી નીકળી બી જવાય. તો આજે પણ મારે એવી જ કોઈ વાનગી શીખવી છે કે જે સિંગલ આમ બનાવી શકીએ અને ઝટપટ બની જાય. ચોક્કસથી. તો શું બનાવીશ? આજે આપણે પંજાબી વાનગી જ બનાવવાના છીએ, પંજાબી સબ્જી. ઓકે. પણ એ થોડી દેશી સ્ટાઇલમાં છે, બહુ બધા મસાલા અને કશું જ એવું એડ નથી કરવાનું, પણ તો પણ એટલી ટેસ્ટી બનશે. ઓકે. ટેસ્ટી અને ઝટપટ બનશે. હા. અને એકદમ ઓછા મસાલાની. હા. ઓકે, તો શરૂ કરીએ. હા. સૌથી પહેલા આપણે પનીર બનાવીશું. એના માટે આપણે 1 લિટર દૂધ લેવાનું છે. પનીર એકદમ ઇઝીલી બની જતું હોય છે, પણ ઘણાને કેવી તકલીફ હોય કે હાર્ડ થતું હોય કે ચવળ થઈ જતું હોય છે. તો આમાં પ્રોપર તમે ક્યારે લીંબુ એડ કરવાનું કે ક્યારે તમે વિનેગર એડ કરો છો એ બધું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પનીર કૂક થઈ જાય ને ત્યારે એને પાણીથી આપણે ધોઈએ, એ પ્રોપર ધોવાનું, એટલે જે લીંબુ આપણે એડ કર્યું હોય ને એનો ટેસ્ટ ના આવે અને એકદમ સોફ્ટ બનશે. ઓકે. ઘણી વખત એવું થાય કે એ જે ખટાશ પનીરમાં રહી જાય ને એના લીધે પનીરનો ટેસ્ટ જ બગડી જતો હોય છે. હવે આનો ઉભરો આવે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. દૂધમાં ઉભરો આવી ગયો છે. હવે એમાં 1 લીંબુનો રસ એડ કરવાનો છે, પણ થોડો થોડો કરીને એડ કરવાનો છે, બધું એક સાથે એડ નથી કરી દેવાનું. હા. આને એકવાર હલાઈ દેવાનું. તો 1 લિટર દૂધ હોય એની સામે આશરે કેટલો લીંબુનો રસ જોઈએ? 2 થી 3 ચમચી જેટલો રસ જોઈએ. અને 1 લિટર દૂધમાંથી કેટલા ગ્રામ પનીર તૈયાર થશે? 200 થી 250 ગ્રામ જેટલું થશે. હવે આને આવી રીતે હલાવતા રહેવાનું છે એટલે દૂધ ફાટતું જશે. જોહેલી, તું જોઈ શકે છે કે આ પનીર સરસ રેડી થઈ ગયું છે, દૂધ બધું ફાટી ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશું. એક બાઉલ લેવાનો છે, એની પર કાણાવાળી ચાયણી લેવાની છે અને આવું મલમલનું કપડું લેવાનું છે, એમાં આ પનીર આપણે લઈ લઈશું. બધું પાણી નિતારી દેવાનું છે. આપણે પાણી જે છે વધારાનું એ નિતારી દીધું છે, પણ બધું જ પાણી નથી નિતારી દેવાનું, નહીં તો એકદમ ડ્રાય થઈ જશે પનીર, એટલે એ ધ્યાન રાખવાનું. હવે આ પનીરને થોડું ધોઈ કાઢીશું આપણે. હવે આને થોડુંક ફિટ બાંધી અને આવી જ રીતે થોડી વાર રહેવા દેવાનું છે. એની ઉપર કઈ વજન કેવું મૂકીશું? વજન મૂકી શકાય, અત્યારે આપણે એમને જ રહેવા દઈએ છીએ. કપડામાંથી પીસીસ પાડીશું કે આપણે ક્રમ્બલ કરીને યુઝ કરીશું? ના, આપણે પીસીસ કરવાના છીએ. હવે પનીર ઠંડુ થાય ને ત્યાં સુધીમાં એક ગ્રેવી બનાવવાની છે, એ રેડી કરી લઈશું. અને એ ગ્રેવી છે ને આપણે પીસવાની નથી, આવી જ રીતે કુક કરવાની છે. ઓકે, એટલે આખું પાખું જ રહેશે અંદર. હા, ચાવવામાં આવશે. હા. તેલ લેવાનું છે 2 થી 3 ચમચી જેટલું. તેલ ગરમ થઈ ગયું છે. ઝીણી સમારેલી ડુંગળી છે 1 મોટો કપ, એ લેવાની છે. એકદમ બારીક સમારી. હા, કારણ કે આપણે આને ક્રશ નથી કરવાની, એટલે એકદમ ઝીણું લેવાનું છે. અને સાંતળી લેવાની છે. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવાની છે. ડુંગળી સંતળાઈ ગઈ છે. એકદમ ઝીણા સમારેલા ટામેટા લઈશું 1 બાઉલ. એને પણ પ્રોપર સાંતળી લેવાના છે. આમાં ઝીણા સમારેલા લીલા મરચા એડ કરીશું 1 થી 2 જેટલા.
આમાં મીઠું લઈશું સ્વાદ મુજબ, 5 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું. હવે આને 2-3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. જો આ ગ્રેવી સરસ કૂક થઈ ગઈ છે, હવે ગેસ ઓફ કરી દઈશું અને આગળની પ્રોસેસ જોઈશું. હવે આપણે આમાં ડુંગળી, ટામેટા એ બધું ફરીથી સાંતળવાનું છે અને થોડુંક આપણે ગ્રેવી ટાઈપનું કરવાનું છે અને પછી એમાં આપણે જે આગળ ગ્રેવી રેડી કરી એ એડ કરીશું અને પનીર એડ કરીશું. ઓકે, તેલ લેવાનું છે 4-5 ચમચી જેટલું. આદુ અને લસણ છે જેને વાટી લીધું છે એ લેવાનું છે. વાટેલું લેશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે એટલે વાટેલું લેવાનું છે 2 મોટી ચમચી. હવે આમાં થોડીક ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે, 1-2 જેટલી ડુંગળી લેવાની છે એ એડ કરીશું. એને સાંતળી લેવાની છે. તો આપણે આમાં થોડું પાણી એડ કરીને થોડી ગ્રેવી બનાવીશું. હા, આમાં થોડું પાણી એડ થશે. ડુંગળી સાંતળાઈ ગઈ છે, એમાં ટામેટા લઈશું ઝીણા સમારેલા 1 કપ જેટલા. આને પણ એકદમ પ્રોપર એકરસ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાના છે. જો આ સરસ સંતળાઈ ગયું છે, એકરસ થઈ ગયું છે, હવે આમાં મસાલા એડ કરીશું આપણે. 5 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો થોડોક સ્ટ્રોંગ હોય, આની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો પણ લઈ શકો, એ થોડોક માઇલ્ડ હોય. આ બધું મિક્સ કરી લઈશું. આમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું એટલે જે મસાલા છે બધા બળી ના જાય. આને 1-2 મિનિટ માટે આવી રીતે કૂક કરી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણે જે પનીર રેડી કર્યું એ ઠંડુ થઈ ગયું છે, એના ટુકડા કરી લઈએ. હા, હવે આ પનીરના ટુકડા છે એ આમાં એડ કરી દઈશું ગ્રેવીમાં. એક ધાબા સ્ટાઇલ રેસીપી તૈયાર થઈ રહ્યો એવું લાગે. હા, કારણ કે ઘણી જગ્યાએ આપણે ધાબામાં જતા હોઈએ ને તો પનીરનું શાક એ લોકોનું આવું જ લુક વાઇઝ આવું જ. હા, આ એકદમ દેશી સ્ટાઇલ જ છે. હા, હવે આપણે આગળ જે ડ્રાય ગ્રેવી રેડી કરી એ આમાં એડ કરી લઈશું. હવે આને બધું ફરીથી મિક્સ કરી લઈશું. થોડુંક ફરીથી પાણી એડ કરીશું, લગભગ 1/2 કપ જેટલું. અને આપણે જે આગળ ગ્રેવી લીધી એમાં મીઠું એડ કરેલું છે એટલે આમાં એ રીતે જરૂર મુજબ જ એડ કરવાનું છે. જો હવે એકદમ તને ડ્રાય નહીં લાગે. હવે આ થોડુંક પાણી બળે ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. થોડા ધાણા ભભરાઈ દઈશું પહેલા. મિક્સ કરી લઈશું. ગરમા ગરમ પનીરનું શાક તૈયાર છે, સર્વ કરી લઈએ. હા, તો તૈયાર છે એકદમ દેશી સ્ટાઇલમાં પનીરનું શાક. હા, તો જે સરસ મજાનું પનીરનું શાક આ રસોડે બન્યું છે ને, હવે એ શાક તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો એકદમ દેશી વેમાં. તો ઘરે બનાવવા માટે રીત લખી લો. પનીરનું શાક બનાવવા માટે જોઈશે. સૌપ્રથમ પનીર બનાવવા માટે જોઈશે દૂધ 1 લિટર, લીંબુનો રસ 3-4 ચમચી, ડ્રાય ગ્રેવી બનાવવા માટે જોઈશે
તેલ 1-2 ચમચી, ઝીણી સમારેલી ડુંગળી 1 વાટકી, ઝીણા સમારેલા ટામેટા 1 વાટકી, લીલા મરચાં 1-2 નંગ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ચમચી, લાલ મરચું 1/2 ચમચી. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 3-4 ચમચી, વાટેલું આદું અને લસણ 2 મોટી ચમચી, ડુંગળી 1-2 નંગ, ટામેટા 1 કપ, હળદર 5 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, કોથમીર જરૂર મુજબ. પનીરનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ પનીર બનાવવા માટે એક કઢાઈમાં દૂધ ગરમ કરી તેનો એક ઉભરો આવે ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી દૂધને ફાડી લો. હવે તેને મલમલના કપડામાં લઈ તેને નિતારી લો. હવે ઉપર ઠંડુ પાણી રેડી એક વખત ધોઈ ફરીથી નિતારી લો. હવે ડ્રાય ગ્રેવી બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી લઈ સાંતળી લો. હવે ટામેટાં લઈ તેને પણ સાંતળી તેમાં લીલા મરચાં ઉમેરી મિક્સ કરો. હવે મીઠું, હળદર અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી ડ્રાય ગ્રેવી તૈયાર કરી લો. હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં વાટેલું આદું અને લસણ ઉમેરી સંતળાવા દો. પછી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી ટામેટાં ઉમેરી મિક્સ કરી હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરી મિક્સ કરો. હવે તૈયાર કરેલ પનીર લઈ તેમાંથી ટુકડા કરી લો. હવે તેને ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલી ડ્રાય ગ્રેવી એમાં ઉમેરી લો. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી મીઠું ઉમેરી મિક્સ કરો. હવે પાણી બળી જાય ત્યારબાદ તેમાં છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે પનીરનું શાક. આજે તો છે ને સવારથી ઉઠીને ત્યારથી મારો દિવસ જ ખરાબ છે. ઉઠીને એવા આ ચશ્મા તૂટી ગયા, પછી છે ને રસ્તામાં આવતી હતી ને તો મારું વેહિકલ એ બગડી ગયું, એટલે હવે મારે છે ને મારું મગજ થોડું શાંત કરવું પડશે. એક કામ કરું, હું જઈને થોડું ઠંડુ પાણી પી આવું જે થોડું રિલેક્સ થાય. 2 મિનિટ હો, અહીંયા જ રહેજો. આવી અરે વાહ, કેટલું સુંદર રસોડું છે, જોયું તે? રસોઈ શો, મારે તો આ શોમાં કેટલા ટાઈમથી આવવું હતું. આજે હેલીએ બોલાવી આપણને, પણ હેલી ક્યાં ગઈ? હેલી દેખાતી જ નથી. હેલી આવી તો ગઈ છે, આ એના જ ચશ્મા લાગે છે. તૂટી ગયા, કંઈક કરવું પડશે. અરે તું જ રિપેર કરી નાખ. હા હા કરું છું, જોવા દે. થેન્ક યુ. હેલી આવશે ને તેને આપણે સરપ્રાઈઝ આપીશું. ચશ્મા વગર કેવી રીતે ફાવે યાર રસોઈ કરતા. જોકે આજે આપણે આવ્યા છે તો હેલી આપણને કંઈક મસ્ત બનાવીને તો ખવડાવશે, પાક્કું છે. તું શું ખાઈશ? મને નથી ખબર, તું જે બનાવીશ એ ખાઈશ. એ બેન, મને નથી આવડતી આ રસોઈ, હું કાંઈ નથી બનાવવાની. જોકે અહીંયા આવ્યા છે તો કંઈક મસ્ત મજાનું ટેસ્ટી કંઈક આમ ચટપટું દેશી ખાવા મળી જાય ને તો મજા પડી જાય. અને થઈ ગયા આના ચશ્મા ફિક્સ. અરે વાહ, તે તો ફટાફટ ચશ્મા ફિક્સ કરી નાખ્યા. હા, આઈ એમ ધ બેસ્ટ, તને તો ખબર જ છે. તું બેસ અહીંયા. અચ્છા તું અહીંયા આવી જા, તારા માટે સ્પેશિયલ પ્લેસ. ક્યાં ગઈ? આપણે સરપ્રાઈઝ આપીશું હા એને. પણ આ મેડમ ગયા ક્યાં? All in one, Alia is here. કેમ છે? બસ એકદમ મજામાં. આલિયા, એક્ચ્યુઅલી કહું કે આજે મને તારી બહુ જ બહુ જ એટલે બહુ જ જરૂર છે. અચ્છા, સવારથી છે ને મારો દિવસ જ ખરાબ ગયો છે. અહીંયા આવીને તો મારું વેહિકલ બગડી ગયું. ઓહો, અને મારા ચશ્મા એ પણ તૂટી ગયા. લેને રિપેર. ક્યાં ગયા ચશ્મા? તૂટી ગયા હતા, ફિક્સ થઈ ગયા છે. થેન્ક યુ, આઈ લવ યુ આલિયા, થેન્ક યુ સો મચ. સો બીજું શું ફિક્સ કરવાનું છે? હજી ઘણું બધું ફિક્સ કરવાનું. હે, જો સારું થયું ને તે મને યાદ કરી. યસ, મારું છે ને મિક્સર બગડી ગયું છે તો એ પણ ફિક્સ કરવાનું છે. એનો જાર એ પણ એકદમ લૂઝ થઈ ગયો છે, એ પણ ફિક્સ કરવાનો છે. અને એની સાથે સાથે છે ને એક રેસીપી પણ ફિક્સ કરવાની છે. એટલે તું અમને બહુ મસ્ત મજાનું કંઈક ખવડાવવાની છે? અરે હું નહીં, તું બનાવીશ. હું? તું આને કહી દે મને રસોઈ નથી આવડતી. પણ તું તો કંઈક ફિક્સ કરી જ લઈશ. એ તો કરી જ લઈશ, પણ એક મિનિટ, તું આ કોની સાથે વાત કરે છે? મારી ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ. મળ,
હાય બેગ હાય કેમ છે હેલી હાય હું એકદમ મજામાં છું તું બધી કન્વર્સેશન બેગની સાથે કરે છે યસ ઓફ કોર્સ ઇટ્સ યોર સ્ટાઇલ તો હવે આજે આ રસોડે તારે જ કંઈક બનાવવાનું છે હું નહીં ઓકે અચ્છા ચલો કરીએ શ્રી ગણેશ તો પછી કે શું બનાવીશ આજે શું છે તારી પાસે મારી પાસે હમણાં છે ને આગળની રેસિપીમાં પનીરનું શાક બન્યું છે તો પનીર પડ્યું છે ફ્રીઝમાં હેલી તો સૌથી પહેલાં છે ને તું પનીર લઈ આવ એક મિનિટ લાવી હા તું મારી મદદ કરજે ડોન્ટ વરી આલિયા હું તારી સાથે જ છું એ હજો ધાણા જીરું હળદર મરચું જીરું હા એ બધા મસાલાનો યુઝ કરી લેજે હા હા પનીર બધું થઈ જ જશે યસ અરે વાહ તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ધીમું જ રાખજે મને તો બહુ બીક લાગે તેલથી ધીમું ધીમું રાખજે બસ સૌથી પહેલા આપણે આ પનીરને કટ કરીએ એના માટે મને શું ચોપિંગ બોર્ડ હા રાઈંગ આપું લે જોયું કેટલું મસ્ત બોર્ડ બોર્ડ મમ્મી આમ 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 સુધારતી હોય છે બધું શાક પાક મારી મમ્મી બહુ જ સરસ રસોઈ બનાવ્યા હા તો તું પણ બધું મમ્મી પાસેથી શીખી છે હું ખાલી ખાતા શીખી છું મમ્મી નાતનું પણ આજે મમ્મી જોઈને ખુશ થવાની કે રસોઈ શોમાં આલિયા ગઈ અને આલિયાએ કંઈક બનાવ્યું બહુ જ ખુશ થવાની છે ને હવે આપણે પનીરના મસ્ત મજાના ચોરસ ટુકડા કરી દીધા છે આ બધું પનીર આપણે આ મોટા કાચના વાટકામાં લઈશું અને એમાં આપણે આપણા બધા ભારતીય મસાલા બધા મિક્સ કરીશું ભારત પ્રત્યે બહુ પ્રેમ લાગે છે તને સવાલ જ નથી મારો ભારત મહાન ઈસ્ટ ઓફ વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ રાઈટ રાઈટ હવે આપણે આમાં મસાલા નાખીશું સૌથી પહેલા હળદર બહુ જરૂરી છે ને યસ મારી મમ્મીને બહુ છે રાત્રે હળદર વાળું દૂધ પીને જ સુઈ જવાનું હા એટલે જ સ્કિન એટલી સરસ થઈ છે હવે લાલ મરચું તને આમ વધારે બહુ તીખું ભાવે કે પછી આમ મીડિયમ અચ્છા ઓકે તો આપણે આ થોડુંક જ મરચું નાખ્યું છે અને ધાણા જીરું પાવડર મીઠું મીઠું થોડુંક હું વધારે લઉં છું પણ એમ મમ્મી કહેતી હોય છે કે ઉપરથી કોઈ દિવસ બહુ મીઠું ના લેવાય વધારે ના ખવાય એટલે તમે લોકો થોડુંક થોડુંક તમારા સ્વાદ પ્રમાણે લેજો હા ને તો હવે આ બધું આપણે મિક્સ કરી નાખીએ આ શું છે આ છે ને આદુ અને લસણની પેસ્ટ છે બરાબર તો આ આપણે નાખી જ દઈએ ઓકે જોજે પછી બધું એડ કરતી જાય છે પણ ટેસ્ટી બનાવજે તું ટેન્શન નહીં લેતી અને કહી દે યાર આપણે બનાવીએ એટલે કઈ ભલે રસોઈ ના આવડતી હોય પણ આમ ટેસ્ટ કરવા ઉપરથી તો ખબર પડે ને કે શું કઈ વસ્તુમાં શું પડે આ છે મરી પાવડર બરાબર આ શું છે આ છે મિક્સ હર્બ્સ મિક્સ હર્બ્સ બધા હર્બ્સ નું કોમ્બિનેશન છે બહુ મસ્ત લાગે સુંગ જો એને સુંગ હા એનો થોડું સ્ટ્રોંગ છે હા તો આ પણ આપણે મિક્સ કરી જ નાખીએ મિક્સ હર્બ્સ છે ને તો આપણે મિક્સ જ કરી નાખીએ કરી દે તો આપણે આ નાખ્યા મિક્સ હર્બ્સ અને મેં મમ્મીને જોયું છે પનીરનું કંઈ કરતી હોય ને ત્યારે બહુ ચમચી નથી વાપરતી એવું કેમ કરે એટલે તૂટે નહીં જો બધી ખબર છે આલિયાને સોરી હા એને જો જોયું હોત ને કે મારથી આ પડી ગયું તો અહીંયા સીધી એટલી સ્ટ્રિક્ટ છે મમ્મા ના પણ રસોઈના બાબતમાં એને બહુ જ આમ કે ચોખ્ખા એને બધું હોય પણ મારી મમ્મી બહુ જ ક્યુટ છે જસવંતીબેન પટેલ હવે આને આપણે હજી તો તેલ થઈ રહ્યું છે તો આ શું છે કોર્નફ્લોર હા તો આને છે ને આપણ યુઝ કરીએ જ આને આપણે પાણીમાં મિક્સ કરીશું પેલું શું બનાવ્યું સ્લરી 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 હા સ્લરી બનાવીએ હે સ્લરી 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 એમ તું બોલે ને બની જાય
જાતે હા હે જો મને તો છે ને દરેક વસ્તુ સાથે વાત કરવા જોઈએ અચ્છા હા એવું પણ ટેલેન્ટ છે તારામાં એવું હા એટલે બિચારો વસ્તુ પણ એક જીવ છે ભલે જીવતું ના હોય હા કાચની બોટલ મને કેટલા ટાઈમથી રસોઈ શોમાં આવું હતું પણ મમ્મી કે એના માટે તારે રસોઈ શીખવી પડશે એટલે મેં કીધું જવા દો મમ્મીને છે ને તારું આ હિડન ટેલેન્ટ ખબર નથી આમ તો ખબર છે કે આલિયા ઓલરાઉન્ડર છે રસોઈમાં પણ છે પણ આલિયા કોઈને બતાવતી નથી હવે આ આપણી સ્લરી બની ગઈ છે સ્લરી નવો શબ્દ શીખીશું આજે જો હું આજે સ્લરી બનાવતા શીખી ગઈ આ તો એકદમ આમ તો દૂધ જેવું નથી લાગતું હા તો થોડો એડ કરી દે હજી કોર્નફ્લોર હા હેલી મને શીખવાડી રહીશ ધીમે ધીમે આમ તો આલિયાને બધું જ આવડે છે પણ થોડી હેલ્પ તો કરી શકે ક્યાં કટવાય તો કોઈની મદદ તો જોઈએ ને હા હવે આના અંદર આ પનીરના જે ટુકડા છે મસાલા કરેલા એ આપણે સ્લરીમાં નાખીશું અને પછી એ આપણે આ બ્રેડના જે આપણે ક્રમ્સ બનાવ્યા છે એમાં એડ કરીશું હા હા હળવા હાથે આપણે આ નાખીશું અને મિક્સ કરીશું સેજ અને તરત ઉપાડીને આની અંદર ઓકે બસ એ હા તો પેલું મમ્મી રોટલી નામ ગુલ્લા નથી બનાવતી એવું લાગ્યું હા આ રીતે આપણે બધા જ પનીર તૈયાર કરી લઈએ હા ને હા અને પછી એને એક સાથે આપણે તળીશું જેમને તેલથી બહુ બીક લાગતી હોય એ આવા અખતરા ઘરમાં કરે નહીં આવા જ અખતરા કરે જે હું હવે કરવા જઈ રહી છું હા શું કરવાની છે મારે પણ જોવું પડશે એક એક પનીરનો પીસ હા આપણે આમ આમાં ગોઠવી દઈએ બસ એક સાથે બહુ નહીં આટલો જ ઝારો છે ઓકે અને ઓલરાઉન્ડર એમને કહેવાય છે હવે આ થાય ત્યાં સુધી આપણે બીજા પનીર પણ આમ ગોઠવી દઈએ હા હા તેલ સે સાવધાન બે સેકન્ડ તો હું ગભરાઈ ગઈ હા બે પણ શું કામ બાકી રાખીએ ને હા જવા દે જો નાત બાર હોય ને એવું લાગે એમને એકલું લાગે ને પછી તો પછી હવે જે પહેલા થઈ ગયા છે ને એ આપણે કાઢી લઈએ હા એકદમ ક્રિસ્પી ક્રિસ્પી લાગશે ને શું લાગશે એકદમ ફરસું ફરસું લાગે કુર્રમ કુર્રમ આ પરફેક્ટ વર્ડ કુર્રમ કુર્રમ ક્રિસ્પી ક્રિસ્પી હું એ શીખી રહી છું હું બી શીખી રહી છું કુર્રમ કુર્રમ હવે આ રેડી થઈ ગયું છે અને આપણે હવે આને પીરસી લઈએ ઓકે ટ્રાય કરો ચલો ચલો કેમ નહીં તું પણ ખા ને તું કર ને બેન પોતાના પર વિશ્વાસ નથી ચલ લઈ લે સાથે ખાઈ આપણે ભલે આમ સોસ ના વેસ્ટ ના કરવાનો રેડી સ્ટડી પો આ તો પહેલા ખાવી કેવું છે મસ્ત છે એકદમ આમ ચટાકેદાર બન્યું છે હે ને ચટાકેદાર બન્યું છે આપણે નામ પાડવાનું હતું નાનું હા હા બોલ બોલ હા તો જેના જીપ પર હોય ખાવાનો ચટાકો એ બનાવો પનીર ચટાકો વાહ જોડે રાઈમ પણ કરી દીધું પ્રાસ બેસાડી દીધો હા પ્રાસ બેસાડી દીધો કેવું લાગ્યું તને આહા તું ખાઈશ પછી રહી જઈશું આપણે મને પેક કરીને આપજે પાક્કું તો ચાલ હવે બીજું શું રિપેર કરવાનું છે મારે હેન્ડ બ્લેન્ડર બગડી ગયું છે અને મિક્સર પણ બગડી ગયું છે એ બંને રિપેર કરવાનું છે હમણાં ગઈ અને હમણાં આવી રિપેર કરીને આવું છું ડન બે છોકરી સામે જોઈને ચાલ ને શું છે આ બધું રસોડામાં કોઈ આટલી ગંદકી રાખે
એક્ચ્યુઅલી આલિયા હમણાં રસોઈ બનાવીને ગઈ ને એટલે આવું છે. મેં બધું જ પ્રોપર ક્લીન કરાવી દીધું છે. આઈ હોપ હવે અરમાનને ગુસ્સો ના આવે. સો અરમાન, હવે તો બધું એકદમ ક્લીન છે ને, હેપી? આને કહેવાય સાફ સુથરું રસોડું. આ ડિશ તો ટેસ્ટ કરો, આલિયાએ બનાવી છે. આલિયાએ બનાવી છે. તો આની જોડે કંઈક ડ્રિંક તો હશે જ નહીં? ના, ડ્રિંક નથી, કેચઅપ સાથે. તો તેનો મતલબ થયો કે આ ડિશ ઇનકમ્પ્લીટ છે. તમને તો ખબર જ છે કે ઇનકમ્પ્લીટ વસ્તુઓથી મને નફરત છે થોડીક. એક કામ કરીએ, આપણે ડ્રિંક માટેની કંઈક વ્યવસ્થા કરીએ. હા હા, ઉનાળો છે તો આપણે આમ પન્ના જેવું કંઈક બનાવીએ. હા હા, પલતો છે, ખાંડ પણ છે. આ શું છે? સંચળ છે. ઓકે, અને આ જીરું છે ને? હા હા. ઓકે, પણ ફુદીનો નથી. સોરી, આ ડિશ હું નહીં બનાવી શકું. થેન્ક યુ. એક મિનિટ એક મિનિટ, છે છે, ફુદીનો છે. છે? હા હા. ઓકે, હું લાવી આપું. હા, થેન્ક યુ. યસ, તો આપણે આ બાફેલી કેરીનો જે પલ્પ છે એ પહેલા નાખીએ. હા, આપણે પાણી નાખીશું, આ પલ્પ ડૂબે એટલું. હા, એટલે એમાં સહેજ પણ વધારે નહીં ચાલે. ઓકે, બધું જ પરફેક્ટ. મને બધું થોડુંક એક્યુરેટ વધારે જોઈએ છે. ઓકે, 3 ચમચી જેટલી ખાંડ આપણે નાખીશું. હા, થોડુંક સ્વીટ રહે. એને પ્રોપર આપણે મિક્સ કરી દઈએ. અરમાનને બધી જ વસ્તુઓમાં એકદમ પરફેક્ટ કેમ જોઈએ? હું ગુસ્સો કેમ આવી જાય? મારું થોડુંક એવું છે, પહેલેથી મારી એક જ વસ્તુ પર ફોકસ હોય છે મારું, કે બધું મને નીટ એન્ડ ક્લીન જોઈએ. બાકી બીજી કોઈ વસ્તુમાં હું થોડું ચલાવી લઈશ, પણ આમાં હું બિલકુલ નહીં ચલાવું. ઓકે, જેટલી માત્રામાં આપણે કેરીનો પલ્પ નાખ્યો એનાથી અડધી માત્રામાં આપણે ખાંડ નાખવી પડશે. ઓકે, હવે આપણે આને થોડુંક પ્રોપર મિક્સ કરી દઈએ. હા, ઉકળવાનું ચાલુ થયું છે તો આપણે હવે ફુદીનો નાખીએ. અને ફુદીનાને ચપ્પુથી ક્યારેય કટ ના કરાય, તો એનો ટેસ્ટ વધારે આવે જો આવી રીતે તમે નાખો તો, કટકા કરીને. ફ્રેશ ચૂંટીને જ લેવાનું. યસ, તો એની જે ફ્લેવર છે તમને પ્રોપર મળી રહે. ઓકે, એટલે કસમમાં પણ આમ 19-20 ના હોવું જોઈએ. 19 હોવું જ કેમ જોઈએ? 20 જ હોવું જોઈએ, પ્રોપર એકદમ. ઓકે, હવે આને થોડી વાર આપણે થવા દઈએ. હા, સરસ તો બની રહ્યું છે. ઓફ કોર્સ, અરમાન બનાવી રહ્યા છે. સો અરમાનને એઝ એન પર્સન શું ગમે? વોટ આર યોર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ? લાઇક્સમાં તો જોવા જઈએ તો મને ચોખ્ખાઈ જ ગમે છે. બીજું મારા માટે કઈ વસ્તુ મેટર નથી કરતી. મને સાફ સુથરી વસ્તુઓ જ ગમે છે. અને મને નફરત છે કે જે લોકો ગંદકી ફેલાવે, કે જે લોકો વેર વિખેર વર્તન કરે, એ મને બિલકુલ પસંદ નથી. હવે પ્રોપર બોઇલ થઈ ગયું છે તો આપણે મસાલા નાખી દઈએ. હા, સંચર 1/2 ચમચી, શેકેલું વાટેલું જીરું આપણે નાખીશું 1/2 ચમચી, અને હવે આપણે નાખીશું 1/2 ચમચી મીઠું. એટલે મીઠું સ્વાદ અનુસાર? સ્વાદ અનુસાર નહીં, 1/2 જ ચમચી. 1/2 જ ચમચી. હા, હવે એને આપણે ફરી મિક્સ કરી દઈએ. સુગંધ સરસ આવી રહી છે. આ સ્ટાર્ટરની સાથે એકદમ પરફેક્ટ કોમ્બોમાં જશે, તો જ એ કમ્પ્લીટ થશે. એટલે જ આપણે આ બનાવ્યું. હવે એને ખાવાની મજા આવશે. હા, આમ પન્ના રેડી થઈ ગયું છે તો આપણે હવે એને ઠંડુ થવા દઈએ. યસ, તો આપણું આમ પન્ના ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈએ. સેજ પાણી ઉમેરી દઈએ આપણે હજી.
આમ પણ આપણું રેડી થઈ ગયું છે. અરમાન, મને એમ કહો કે તમે તો આટલા મોટા બિઝનેસમેન છો, છતાં કુકિંગમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે ડેવલપ થઈ ગયો? હું નાનો હતો ને ત્યારથી જ મને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હતો. અચ્છા, હા, પણ એની પાછળ કોઈ તો કારણ હશે ને? બહુ જ મોટું કારણ છે. પણ શું કારણ છે એ તમને અત્યારે તો નહીં ખબર પડે, તમારે અને તમારે એના માટે જોડે રહેજો, રાત જોવું પડશે. ઓ ચોક્કસ, ડિટેલ્સ બધી એમાં જાણવા પડશે. તો હવે આપણે આમ પન્નાને સર્વ કરી દઈએ. હા, એક મિનિટ, બરફ નાખી દઈએ પહેલા. સ્ટેપ બાય સ્ટેપ. થોડુંક પાણી, અને એક લાસ્ટ ટાઈમ આપણે મિક્સ કરી દઈએ. હવે આપણો આમ પન્ના રેડી છે, તો આપણે એને સ્ટાર્ટર સાથે ખાઈ શકીશું. હા, તો જે અરમાને અને આલિયાએ સરસ મજાની રેસીપી આ રસોડે બનાવી, એકદમ સુપર્બ બની છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. એના માટે રીત લખી લો. પનીર ચટાકો અને આમ પન્ના બનાવવા માટે જોઈશે. પનીર ચટાકો બનાવવા માટે જોઈશે પનીર 200 ગ્રામ, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણાજીરું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, આદુ અને લસણની પેસ્ટ 1 ચમચી, મરી પાવડર 1/2 ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, કોર્નફ્લોર 1/2 કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, બ્રેડ ક્રમ્સ કોટ કરવા માટે. આમ પન્ના બનાવવા માટે જોઈશે બાફેલી કેરીનો પલ્પ 1 બાઉલ, પાણી 1 બાઉલ, ખાંડ 1/2 બાઉલ, ફુદીનો 7-8 પાન, સંચળ 1/2 ચમચી, શેકીને વાટેલું જીરું 1/2 ચમચી, મીઠું 1/2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બરફ. પનીર ચટાકો અને આમ પન્ના બનાવવાની રીત. સૌપ્રથમ પનીરના ટુકડા કરી તેને એક બાઉલમાં લઈ તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું લઈ મિક્સ કરી લો. હવે આમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરી, મરી પાવડર અને મિક્સ હર્બ્સ ઉમેરી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં કોર્નફ્લોર લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની સ્લરી તૈયાર કરો. હવે મેરિનેટ કરેલું પનીર લઈ પહેલાં સ્લરીમાં ડિપ કરી તેને બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લો. કોટ થઈ જાય એટલે તેને ગરમ તેલમાં તળી લો. હવે આમ પન્ના બનાવવા માટે એક સોસ પેનમાં બાફેલી કાચી કેરીનો પલ્પ લઈ એમાં થોડું પાણી ઉમેરી ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે ફુદીનાના પાન ઉમેરી તેને ઉકળવા દો. પ્રોપર ઉકળી જાય ત્યારબાદ તેમાં સંચળ, શેકીને વાટેલું જીરું અને મીઠું ઉમેરી તેને ફરી થોડીવાર કૂક કરી લો. પ્રોપર કૂક થઈ જાય ત્યારબાદ આ મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને બ્લેન્ડ કરી લો. હવે એક સર્વિંગ ગ્લાસમાં સૌથી પહેલાં બરફના ટુકડા લઈ તૈયાર કરેલું મિશ્રણ લઈ પાણી રેડી તેને મિક્સ કરી સર્વ કરો. તો તૈયાર છે પનીર ચટાકો અને આમ પન્ના. હાય જાનવી. હાય, કેમ છો? બસ મજામાં. અમરેલીથી ટ્રાવેલ કરીને આવ્યા છો, થાકવાક નથી લાગ્યો ને? જરા પણ નહીં. તો શું બનાવશો? આજે બનાવીને છું ચીઝી પનીર ટીકા ડિસ્ક. ઓકે, એટલે એક્ઝેક્ટલી બનશે શું આમાંથી? પનીર ટીકાનું પહેલું મેરિનેશન બનશે અને પછી બ્રેડને ઉપર એને આપણે એસેમ્બલ કરવાનું છે. ઓકે, એટલે ઇઝી છે આમ? ઇઝી છે. ઓકે, તો શરૂ કરીએ. ઓકે, બાઉલ લઈશું રેડી કરવા માટે. સૌથી પહેલા મેરિનેશન રેડી કરીશું, તો એના માટે ઓઇલ જોશે. હા, 2 ચમચી ઓઇલ લઈએ છે. હવે એમાં પહેલા લાલ મરચું નાખીશું ટેસ્ટ અકોર્ડિંગ, જેને જેવું સ્પાઈસી જોયું એવું. તો તમારા ઘરમાં કેવું ખવાતું હોય છે? મીડિયમ, બહુ સ્પાઈસી નહીં. ધાણા જીરું લઈશું 1/2 ચમચી, સોલ્ટ લઈશું 1/2 ચમચી, એ ટેસ્ટ અકોર્ડિંગ. મરી પાવડર લઈશું એ બી 1/2 ચમચી. મિક્સ હર્બ્સ છે. હા, ઓકે, એટલે આમાં થોડી અલગ ફ્લેવર પણ તમે આપી રહ્યા છો. યસ, આમાં થોડી ઇટાલિયન ફ્લેવર પણ છે. અચ્છા, ઓરેગાનો લઈશું 1/2 ચમચી,
ચાટ મસાલો છે અડધી ચમચી ઇન્ડિયન અને ઇટાલિયન નું કોમ્બિનેશન કસૂરી મેથી લઈશું કસૂરી મેથી થી ફ્લેવર બહુ મસ્ત આવશે એક ચમચી ચીલી ફ્લેક્સ લઈશું એ બી અડધી ચમચી બીકોઝ આમાં આપણે લાલ મરચું પાવડર નાખ્યું છે તો ધ્યાન રાખવાનું હા મિક્સ કરી લઈ મેયોનીઝ લઈશું ત્રણ ચમચી કેપ્સિકમ છે બે ચમચી ટોમેટો જીરા સમારી લેવાના બધું ત્રણ ચમચી ઓનિયન છે મિક્સ કરી લઈશું પનીર ટીકા હોય એટલે પનીર તો જોઈશે જ ચાર ચમચી મોટી પનીર ટીકાનો મસાલો લઈએ છે એક ચમચી હવાને 5-10 મિનિટ મેરિનેટ થવા દઈશું તો ત્યારે આ રસોડી જે વાનગી બની રહી છે એમાં આગળ શું કરવાનું છે જોઈ લઈએ બે બ્રેડ લઈશું આજે બે બ્રેડ થઈ ગઈ હવે એક બ્રેડને વચ્ચેથી નાના કટરથી કટ કરીએ છીએ ઓકે એટલે સેન્ડવિચ જેવું આપણે કઈ કરવાનું ડિસ્ક જેવું રેડી કરવાનું છે આ રિંગ રેડી થઈ ગઈ અને આપણે આની ઉપર આ રીતે ઊંઘી છે હવે એક ડિસ્ક રેડી થઈ ગઈ આ જે રાઉન્ડ શેપની જે આપણે બ્રેડ કટ કરી એના ઉપર મિન્ટ મેયોનીઝ લગાવીશું ઓકે તમે મિન્ટ મેયો ઘરે જાતે રેડી કર્યો છે જાતે દાણા ભાજી અને ફુદીનો અને મરચા સોલ્ટ બસ ઇન ઓકે હા બસ એ બધું ખાલી મેયોમાં મિક્સ કરી દેવાનું યસ અલગ આઉન રીઝન એ છે કે જે રિંગ છે ને એ સ્ટીક થઈ જશે ઓકે નીકળશે નહીં પછી હવે મેરિનેશન જે આપણે રેડી કર્યું હતું એને ગેસ ઉપર સાતરી લઈએ હા એના માટે પહેલા બટર લઈશું મેરિનેશન એડ કરીએ અને સાતરવાનું રીઝન એ છે કે જે પેલું પનીર છે ને થોડું સોફ્ટ થઈ જાય અને વેજીસ પણ સોફ્ટ થઈ જાય હા અને જેમને આવી રીતે કાચું આમ થોડું ક્રન્ચી ગમતું હોય એ લોકો એમને પણ લઈ લે તો પણ સારું લાગે એમને પણ ચાલે હવે મેરિનેશન સંતરાઈ ગયું છે એસેમ્બલ કરીએ હા ચીઝ કોઈ બી ચાલે પ્રોસેસ ચીઝ લ્યો તો પણ ચાલે હા તમે કઈ લઈ રહ્યા છો મોઝરેલા ઓકે હવે આને બેકિંગ ટ્રે માં લઈએ હવે આને બેક કરવા કેટલો ટાઈમ મૂકવાનો 5 મિનિટ ઇનફ છે બટ જો બ્રેડ તમે ઘઉંની લેતા હોય તો એને 2 મિનિટ જ રહેવા દેવાનું છે ઓકે અને કેટલી ડિગ્રી ઉપર મૂકીશો 180 ડિગ્રી ઉપર 5 મિનિટ ઓકે હવે બેક થઈ ગઈ છે ડિસ્ક આપણી સર્વ કરીએ હા ઓરેગાનો સ્પ્રિંકલ કરીએ કેચપ ઓલ ટાઈમ ફેવરિટ ડિપ યસ તો રેડી છે ચીઝી પનીર ટીકા ડિશ યસ એકદમ ઝટપટ બનાવી દીધી તમે યા હવે આ ચટપટી ચીઝી ડિસ્ક જો તમારે પણ તમારા ઘરે બનાવી હોય તો તમારે એના માટે રીત લખવી પડશે ને ફટાફટ લખો અને ફેમિલી મેમ્બર્સને ખુશ કરો પનીર ટીકા ડિસ્ક બનાવવા માટે જોઈશે
મેરિનેશન માટે જોઈશે તેલ 2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર 1/2 ચમચી, મિક્સ હર્બ્સ 1/2 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મેયોનીઝ 1 મોટી ચમચી, કેપ્સિકમ 3 ચમચી, ટામેટા 2 ચમચી, ડુંગળી 3 ચમચી, પનીર 4 મોટી ચમચી, પનીર ટિક્કા મસાલો 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડ 4 સ્લાઈસ, મિન્ટ મેયોનીઝ 1-2 ચમચી, મોઝરેલા ચીઝ જરૂર પ્રમાણે, ઓરેગાનો જરૂર પ્રમાણે, બટર 1 ચમચી. પનીર ટિક્કા ડિસ્ક બનાવવાની રીત. સૌપ્રથમ મેરિનેશન તૈયાર કરવા માટે એક બાઉલમાં તેલ, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, મરી પાવડર, મિક્સ હર્બ્સ, ઓરેગાનો, ચાટ મસાલો, કસૂરી મેથી, ચીલી ફ્લેક્સ લઈ તેને મિક્સ કરી લો. હવે મેયોનીઝ ઉમેરી તેને મિક્સ કરી કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી લઈ તેને ફરી એકવાર મિક્સ કરી પનીર ઉમેરી લો. હવે પનીર ટિક્કા મસાલો ઉમેરી મિક્સ કરી 5-10 મિનિટ માટે એને મેરિનેટ થવા દો. હવે બ્રેડની 2 સ્લાઈસ લઈ તેને મોલ્ડની મદદથી રાઉન્ડ કટ કરી લો. હવે તેમાંથી એક બ્રેડને થોડા નાના મોલ્ડથી કટ કરી લો. હવે બ્રેડની ઉપર મિન્ટ મેયોનીઝ સ્પ્રેડ કરી કટ કરેલી રિંગ એની ઉપર લગાવી દો. હવે પેનમાં બટર ગરમ કરી તૈયાર કરેલું મેરિનેશનનું મિશ્રણ ઉમેરી તેને સાંતળી લો. એ સંતળાઈ જાય એટલે તેને બ્રેડની વચ્ચે મૂકી ઉપર મોઝરેલા ચીઝ લઈ તેને 180 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય એટલે તેને સર્વિંગ ડિશમાં લઈ ઉપર ઓરેગાનો ભભરાવી કેચઅપની સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર ટિક્કા ડિસ્ક. આઈ હોપ આજની વીકેન્ડ સ્પેશિયલ રેસિપી શીખવાની તમને બધાને ખૂબ મજા પડી હશે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇનોવેટિવ રેસિપીઝ હતી આજની. હવે નેક્સ્ટ એપિસોડમાં છે ને કુલ્ચાની અલગ અલગ વેરાયટીઝ તમને શીખવા મળશે. કઈ કઈ અલગ વેરાયટીઝ હશે એના માટે હવે તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે નેક્સ્ટ એપિસોડમાં જ તમને જાણવા મળશે. ત્યાં સુધી તમારી પાસે તો કામ છે જ, તમને ખબર જ છે તમારે શું કરવાનું છે. તો જે પણ નવા નવા આઈડિયાઝ તમારા મગજમાં ક્લિક થતા હોય ને એ આઈડિયાઝ ફટાફટથી નોટ ડાઉન કરી લો અને અમારા સુધી પહોંચાડી દો. આ સરનામે રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી .com.